नमस्कार मित्रों, आपने आ वीडियो में धोरण 9 गणित विषयनु जे त्रीजा नंबर प्रकरण है याम भूमिति तेनो आपणे संपूर्ण स्वाध्याय आ वीडियो में जोवाना छे। वीडियो में आगळ वधता पहेला चेनल ने लाइक शेर अने सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करी लेजो, केम के दरेक विषयनु स्वाध्याय आपणने आ चेनल पर जोवा मळशे। तो हवे आपणे वीडियोनी शुरुआत करीए। अहीं याम भूमिति नामनुं प्रकरण छे तेना केटलाक महत्वपूर्ण मुद्दा आपवामां आवेला छे जे तमारा विषय समझ माटे आपेला छे। त्यारबाद आपणे आगळनुं स्वाध्याय जोईए तो अहीं तमे विशेष मुद्दा पण केटलाक जोई शको छो। त्यारबाद अहीं प्रवृत्ति एक आपवामां आवेली छे बैठक व्यवस्था, तो वीडियोनी साथे साथे तमारे वीडियोना स्क्रीनशॉट पण लेता रहेवानुं छे। हवे अहींयाथी स्वाध्याय 3.1 चालू थाय छे कि जे पेज नंबर 49 थी 50 સુધી જોવા મળશે, તો તમારે આનો પણ સ્ક્રીનશોટ લેતા રહેવાનું છે, કેમ કે સ્વાધ્યાયનું સોલ્યુશન માટે તમને આ જાબો ઉપયોગી બનશે। તો અહીં સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે અહીં પેજ નંબર 50, ત્યારબાદ અહીં પેજ નંબર 51 આપવામાં આવેલું છે, ત્યારબાદ અહીં નીચેની આકૃતિ જુઓ અને નીચેના વિધ્યાનું પૂર્ણ કરો, તો આ પ્રકારનું જાપ પણ અહીં જોઈ શકાય છે। ત્યારબાદ આપણે વિડીયોમાં આગળ જોઈએ તો અહીં તમને સ્વાધ્યાયના કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો મળી રહેશે કે જે સ્વાધ્યાય 3.2 છે કે જે પેજ નંબર 55 પર છે તે તમને અહીંયાથી મળી રહેશે। તો અહીંયાથી પણ તમને કેટલાક મહત્વપૂર્ણ જવાબો મળી રહે તેમ છે। ત્યારબાદ અહીં નીચે કેટલીક આકૃતિઓ આપવામાં આવેલી છે, તો તેનો પણ સ્ક્રીનશોટ તમારે લેવાનો રહેશે। ત્યારબાદ પાઠ્યપુસ્તકની સ્વાધ્યાયની અંદર જે પ્રશ્નો છે તે તમારે આ વિડીયોમાંથી શોધીને લખવાના રહેશે કે જે સ્વાધ્યાયના ક્રમ પ્રમાણે આપવામાં આવેલા છે। જેમ કે સ્વાધ્યાય 3.3 જે પેજ નંબર 59 પર જોવા મળશે, તો તમારે આ પ્રકારનો આલેખ પણ દોરવાનો રહેશે। ત્યારબાદ આપણે આગળ વધીએ તો અહીં કેટલાક પ્રશ્ન બી આપવામાં આવેલો છે કે જે કોષ્ટકનો પ્રશ્ન છે। ત્યારબાદ દ્રઢીકરણ માટેના દાખલા પણ આપણે અહીં નીચે જોઈ શકીએ છીએ અને તે પ્રશ્નોના દરેકના જવાબો અહીં આપણે જોઈ શકીએ છીએ। ત્યારબાદ આપણે અહીંયા પ્રશ્નો અને જવાબો અહીં આપણે આ વિડીયોમાં જોયા। તો આ હતું જે ત્રીજા નંબરનું ચેપ્ટર યામ ભૂમિતિ તેનું સંપૂર્ણ સ્વાધ્યાય। આવા જ દરેક વિષયના વિડીયો જોવા માટે અને દરેક એકમના સ્વાધ્યાયનું સોલ્યુશન માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેના કારણે કોઈ પણ નવો વિડીયો અપલોડ થાય તો તેની નોટિફિકેશન સૌથી ઝડપી મળતી રહે।